नमस्कार धोरण 12 ना विद्यार्थी मित्रों, अपने चैप्टर 3 जो चालू छे मैनेज योर स्ट्रेस, तुम्हारा तनाव में दबाण काबू करो। पाठ में थोड़ो कपड़े एनो भाग जोई गया, અને તમને હોમવર્કમાં પણ એક પ્રશ્ન આપ્યો છે કે તમને આવી આવી સમસ્યા કોઈ થાય છે કે કેમ, સ્ટ્રેસ છે એ શું છે એની વાત કરવાની છે। આપણું શરીર, મગજ અને આપણા વિચાર એ ત્રણેય એક સાથે કામ કરે છે, ત્રણેય એક સાથે કામ કરે છે। જો તમે ઈચ્છો તો એ ત્રણેયને અલગ અલગ પાડીને એના વિશે समझी सकते। अने साथे एवं कीधु के आवा कोई प्रश्न तमने क्यारे थाय छे, यू फाइंड इट डिफिकल्ट टू कॉन्सन्ट्रेट ऑन थिंग्स, वस्तुओ पर एटले के कोई पण बाबत पर तमे एकाग्रता पामी शकता नथी, एकाग्र थई शकता नथी। અને વારંવાર તમારી જે યાદદાસ્ત છે એ તમને નીચા પાડે છે, નીચા જોવાનું કરે છે, એટલે કે તમારી જે યાદદાસ્ત છે એ વારે વારે ઘણું બધું ભૂલાઈ જાય છે, જ્યારે જરૂરિયાત હોય છે ત્યારે ઘણી બધી બાબતો ભૂલાઈ જાય છે। આવું બને છે, યુ હેવ લોટ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ બટ કેન નોટ ગ્રાસ્પ ક્લિયર થોટ। તમારા મગજ ઉપર ઘણી બધી વસ્તુઓ હોય, ઘણા બધા વિચારો કરતા હોય પણ કોઈ એક વસ્તુ તમે પકડી શકતા નથી કે શું વિચારો એ પકડી શકતા નથી। આવું બને છે, યુ આર ઓફન અનડિસાઇડેડ, ધીસ ઇઝ અનટિપિકલ ફોર યુ। ઘણી વખત તમે અનડિસાઇડેડ, કોઈ નિર્ણય ન લઈ શકતા હોય અને એ અજુગતું છે। યુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક ધેટ યુ વેર એબલ ટુ કમ્પ્લીટ ઇન શોર્ટ ટાઈમ, તમે ટૂંકા ગાળામાં જે કામ કરી શકતા હતા એના માટે હવે લાંબો સમય લેવો, ઘણો બધો સમય લેવો। આવું બને છે, અને ક્યારેક તમે ઘણી બધી વસ્તુઓ ચાલુ કરો છો, એક સાથે ઘણા બધા કામ ચાલુ કરી દીધું પણ એક પણ ન કરી શકો, વિવિધ પ્રકારના, એક જ પ્રકારના કામ નહીં તો વિવિધ પ્રકારના કામ તમે હાથમાં લેતા હોય ન કરી શકો। આવું તમારી સાથે બન્યું છે, આ તમને હોમવર્ક આપવાનું છે। ગયા વીકના જે હોમવર્કનો ટાસ્ક છે એમાં તમને આપેલું છે કે આવું તમારી સાથે બને છે, તો જો બનતું હોય તો એ શું છે, ઇફ યસ, જો તમે એમાં હા પાડતો જાઓ તમારે થાય છે, ધેન ઇટ ગિવ્સ અ સિગ્નલ ઓફ મેન્ટલ સ્ટ્રેસ પ્રેઝન્ટ ઇન યુ। તો એનો મતલબ શું થાય છે, એ સંકેત આપે છે શેનો, તમારા મગજમાં, તમારી અંદર માનસિક તણાવ છે, તમારી ઉપર દબાણ છે, માનસિક દબાણ છે, માનસિક તણાવ છે, તમે માનસિક રીતે દુઃખી છો એનો સંકેત આપે છે। ધ બેટર યુ ડીલ વિથ સ્ટ્રેસ ધ લેસ યુઅર મેન્ટલ કેપેસિટી વિલ બી અફેક્ટ। ડીલ એટલે કે કામ પાડવું, જેટલું વધારે તમે સ્ટ્રેસ સાથે એટલે કે તમારું જે દબાણ છે એની સાથે કામ પાર પાડો એટલે કે એની ઉપર કાબુ પ્રાપ્ત કરો, સ્ટ્રેસ સાથે કામ પાર પાડવું મતલબ એની ઉપર કાબુ કરો અથવા
એમાંથી નીકળો એટલું જ એ તમારી ઉપર અસર ઓછી કરશે, તમારા મગજની અસર ઓછી કરશે. જે કેપેસિટી છે મેન્ટલ સ્ટ્રેન્થ, મેન્ટલ કેપેસિટી એટલે કે માનસિક, જે માનસિક ક્ષમતા છે એની ઉપર ઓછી અસર કરશે. જો માણસોને પાગલ કઈ રીતે બની ગયા છે, ઘણા બધા લોકો આપણે જોઈએ છીએ કે આ પાગલ નહોતો અને એમ કેમ થઈ ગયું, તો એની ઉપર ઘણી વાર આવા માનસિક તણાવો આવે છે અને એની સાથે કામ પાર પાડી શકતા નથી, એટલા માટે એ પાગલ બની ગયા છે. મગજની અસર કરે છે, તણાવ છે. એટલે જેટલા તમે એની સાથે કામ પાર પાડી શકો, જેટલા એમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરો, અથવા તો જે તમને સમસ્યા નડે છે એને ધીમે ધીમે એને પાર કરવા લાગો, તો આ જે મેન્ટલ સ્ટ્રેસ છે એ તમારી મેન્ટલ કેપેસિટીને ઓછામાં ઓછી અસર કરશે. ધ ફોલોઈંગ એક્સરસાઇઝિસ વિલ હેલ્પ બિલ્ડ બેટર સ્ટ્રેસ રેઝિલાયન્સ એન્ડ રીબેલેન્સ યોર સેલ્ફ ઇફ યોર મેન્ટલ કેપેસિટી હેઝ ઓલરેડી સ્ટાર્ટેડ ટુ સફર ડ્યુ ટુ સ્ટ્રેસ. સફર વેટ સહન જો તમારા મગજ જો તમારી માનસિક ક્ષમતાએ દબાણનો અનુભવ કરવાનું શરૂ કરી દીધું હોય, એને સહન કરવાનું દબાણ અથવા તો તણાવ તણાવ તમારા મગજ ઉપર ચાલુ થઈ ગયો હોય, તમારી માનસિક ક્ષમતા ઉપર એની અસર થવા લાગી હોય, તો આજે નીચે જે એક્સરસાઇઝ સ્વાધ્યાય આપેલી છે એ તમને એમાંથી મુક્ત થવા માટે, તણાવમાંથી મુક્ત થવા માટે અને તમારી જાતને તમારી માનસિક ક્ષમતાને રીબેલેન્સ ફરી પાછી સંતુલિત કરવા માટે ઉપયોગી થશે. રેઝિલન્સ એટલે કે ઓછું કરવું, દબાણને ઓછું કરવા માટે અને તમારી માનસિક ક્ષમતાને ફરી પાછી સંતુલિત કરવામાં મદદરૂપ થશે. નંબર વન, સ્ટોપ ઓવર થિંકિંગ. ઘણીવાર આપણે કોઈ બાબત ઉપર વિચાર કરતા હોય, વિચાર કરવો એ જરૂરી છે, માણસો વિચાર કરી શકે છે, કરવો જરૂરી છે, પણ એટલા બધા વિચાર ન કરો, એટલા બધા ને જ્યારે જ્યારે આપણે અતિશય વિચાર કરીએ છીએ કોઈ પણ બાબત વિશે, તો મોસ્ટલી નેગેટિવ વિચાર કરીએ છીએ, નકારાત્મક વિચાર ઉપર વધારે આપણે ચિંતન કરીએ છીએ. એટલે સ્ટોપ ઓવર થિંકિંગ, વધારે પડતું વિચારવાનું ટાળો, એને રોકી દીધું, અતિશય વિચારવાનું ટાળો. વેન ટાસ્ક એન્ડ પ્રેશર સ્ટાર્ટ બિલ્ડિંગ અપ ધ માઇન્ડ ગેમ સમટાઈમ્સ ગો ઇન ટુ ઓવર થિંકિંગ. જ્યારે કામ અને તણાવ એ ઊભા થવાનું, કોઈ કાર્ય ટાસ્ક આપણે જે આપ્યું હોય તે આપણું ધ્યેય એ અને આ તણાવ છે એ ઊભા થવા લાગે એટલે કે શરૂ થવા લાગે, ત્યારે ક્યારેક ક્યારેક જે મગજ છે આપણું મગજ છે એ ઓવર થિંકિંગ એટલે કે વધારે
पड़ता विचार में जवा लगे पड़त विचार लगे एंड यू कम टू द थॉट तब एवं विचार पर आओ आई विश दैट देर वॉज अ स्विच इन माय हेड दैट आई कुड फ्लिप एंड टर्न ऑन ऑल द थॉट्स गोइंग अराउंड इन माय माइंड ત્યારે તમે વિચારવા લાગો છો કે મારા મગજમાં એક સ્વિચ હોત તો ચાલ હોત તો જેને હું દબાવી અને મારા મગજની આસપાસ જે વિચારો ફરે છે એને કાઢી શકતો એને ઉડાડી શકતો આવા તમે વિચાર કરો છો મગજમાં સ્વિચ હોત તો મગજને બંધ કરી શકતો હોત તો It is not that easy. परंतु एटलू सहेलू नथी. There is a technique to help yourself during the problem of overthinking. Overthinking એટલે કે વધારે પડતા વિચાર માટે એક યુક્તિ છે એને રોકવા માટેની એક યુક્તિ છે. આ જે સમસ્યા છે એ સમસ્યા દરમિયાનની એક યુક્તિ છે. Set yourself repeatedly during the day repeatedly punravarti pari pari tamari jaat ne pari pari ne kaho divas darmiyan varambar matlab eno kevano matlab che varambar I have no expectation and I will deal with whatever happens when it happens expectation ichha mari koi ichha અને જે કંઈ પણ છે જ્યારે પણ બનશે ત્યારે હું એની સાથે કામ કર પાડી લઈશ જે બનવાનું હોય એનો હું સામનો કરી લઈશ એની સાથે હું કામ પાર પાડી એને હું પહોંચી વળીશ આવું તમારે વારંવાર તમારા તમારી જાતને તમારા મનને વારંવાર કહેવાનું છે વેન યુ થિંક અબાઉટ અ સ્ટ્રેસફુલ ડે ધેટ લાઈઝ ઇન ફ્રન્ટ યુ યોર થોટ્સ રન approximately like this approximately લગભગ અંદાજ લગભગ મોટે ભાગે તમારા જે વિચારો છે વેન યુ થિંક અબાઉટ અ સ્ટ્રેસફુલ ડે ધેટ આઈ ઇન ફ્રન્ટ ઓફ તમારી સમક્ષ જે સ્ટ્રેસફુલ તણાવયુક્ત જે દિવસ છે એના વિશે જ્યારે તમે વિચારો છો ત્યારે તમે આવું વિચારો ત્યારે તમારા વિચારો છે યોર થોટ્સ રન એપ્રોક્સિમેટલી લાઈક ધીસ એપ્રોક્સિમેટલી લાઈક ધીસ ઓફ ગુડ આઈ હેવ સો મચ ટુ ડુ ત્યારે લગભગ તમારા વિચારો મોટા ભાગે આવી જ રીતે થાય છે તમને આવા જ વિચારો આવે છે અરે ભગવાન મારે ઘણું બધું કરવાનું છે આઈ મસ્ટ ડુ એક્સ એન્ડ વાય એન્ડ ઝેડ એન્ડ આફ્ટર ધેટ A and B need to get sorted out as well. I must do X, Y, Z. મારે આ તે પહેલું એ કરવાનું જ કરવું જ પડશે અને એના પછી પહેલું અને પહેલું A and B જેને અલગ પાડવા જરૂર છે and need to get sorted
आउट एज वेल, यानी बराबर आठ आठ तुम्हारे करवानो छे x y z ये करवानो जे छे अने a अने b એને બરાબર યોગ્ય રીતે અલગ અલગ કરવાનું છે. આઈ ડોન્ટ નો હાઉ આઈ ગોઈંગ ટુ ડુ ઇટ ઓલ, આઈ વોન્ટ ઇવન હેવ ટાઈમ ટુ ઇટ, મને ખબર નથી કે હું તેને કેવી રીતે કરું, મને ખાવાનો પણ ટાઈમ નહીં. Basically, the day hasn't even started, but you are already in a tease. મૂળભૂત રીતે બેઝિકલી દિવસ હજી શરૂ એ નથી થયો અને તમે ગુસ્સામાં આવી જાઓ છો, ચીડચીડિયા થઈ જાઓ છો, ટીસ તમે ચીડાઈ જાઓ છો. હજી તો આ જે સ્ટ્રેસની વાત છે, તણાવ છે, એ શરૂ પણ નથી થયું, તમે એના વિચારથી ચીડચીડિયા થઈ જાઓ છો. વોટ ઇઝ હેપનિંગ ઇઝ ધેટ યોર માઇન્ડ ઇઝ રેસિંગ અહેડ ઓફ યુ એન્ડ એન્ટિસિપેટિંગ હાઉ ટાયર્ડ એન્ડ સ્ટ્રેસ યુ વિલ ફીલ વન્સ યુ હેવ કમ્પ્લીટેડ ઓલ ધ ટાસ્ક અહેડ. અને શું બની છે, તમે ચીડાઈ જાઓ તો પછી શું બની છે, તો કે તમારા જે વિચારો છે, તમારું જે મગજ છે એ તમારા કરતા આગળ જતો હતો, તમારાથી આગળ જતો હતો, અને જે કામ હતું તો શરૂ જ નથી થયું. તમને એવો અનુભવ કરાવે છે, એન્ટિસિપેટ હાઉ ટાયર્ડ એન્ડ સ્ટ્રેસ યુ વિલ બી ફીલ વન્સ યુ હેવ કમ્પ્લીટેડ ઓલ ધ ટાસ્ક અહેડ. જે આગળ પડેલા જે કાર્યો છે, આગળના જે કાર્યો છે એ તમે પૂરા કરી લેશો ત્યાં સુધીમાં તમે કેવા થાકી જશો અને તમારી ઉપર કેટલું બધું દબાણ આવી જશે એવી તમને અનુભૂતિ કરાવે છે. મગજ આગળ આવી ગયો, એટલે કોઈ પણ કાર્ય શરૂ કર્યા પહેલા એના વિશે વધારે પડતો વિચાર ન કરો, કેવી રીતે કરવું છે એ વિચારો, પણ એ કરવાથી શું થશે, આમ થશે ને તેમ થશે ને, નેગેટિવિટી કાઢી. ધીસ ફ્રેન્ટિક થોટ સ્ટાર્ટ વીકનિંગ યોર એનર્જી, એઝ અ રિઝલ્ટ યુ આર એન્ટરિંગ ઇન ટુ અ બિઝી ડે વિથ ઓનલી હાફ ઓફ યોર નોર્મલ એનર્જી. આ થકાવતા વિચાર, થકાવતા વિચારો છે એ તમને નબળા પાડે છે, વીકનિંગ વીકનિંગ યોર એનર્જી, તમારી જે શક્તિ છે, કામ કરવાની જે ત્રેવડ છે, તાકાત છે, એને નબળી પડે છે, એને નબળી પાડતા આ વિચારો શરૂ થાય છે. And as a result, you are entering into a busy day with only half of your normal energy. અને જે તમારી એનર્જી, તમારી ક્ષમતા, તાકાત છે, એનાથી અડધી શક્તિ સાથે, અડધો અડધ શક્તિ સાથે તમે આ કાર્યમાં જોતરાવ છો, તમે કાર્ય શરૂ કરો છો, દિવસમાં પ્રવેશો છો. એકદમ બિઝી પ્રવૃત્તિ એવા દિવસની અંદર તમે પ્રવેશ, ઘણી વાર એટલો બધો પ્રવૃત્ત દિવસ નથી હોતો, છતાં પણ તમે આ વિચારોથી એવા પ્રવૃત્ત દિવસમાં જોડાઈ ગયા છો. Then when you end up settled at the end of the day, અને દિવસના અંતે તમે ઢગલો થઈ જાવ છો, જ્યારે ઢગલો થઈ જાવ છો, ત્યારે રીતે એકદમ થાકીને લોકપોક થઈ જાવ છો, ત્યારે યુ સીમ યુ હેવ પ્રૂવડ ધેટ યુ વેર રાઇટ ઓલ અલોંગ, યુ હેડ અ ડ્રેડફુલ ડે એન્ડ યુ ફીલ ફિઝિકલી ડ્રેડ. અને
અત્યારે તમે થાકીને લગભગ થઈ જાઓ છો, ડગલો થઈ જાઓ છો, એટલે કે કામ પૂરું થઈ જાય, દિવસ પૂરો થાય છે, ત્યારે તમે એ સાબિત કરો છો કે હું પોતે સાચો જ આ દિવસ થકવનારો, શારીરિક રીતે થકવનારો જ એક ભયંકર દિવસ, અને તમે શારીરિક રીતે ધોવાણ થઈ છે તમારું, ફિઝિકલી ડ્રાઈ એકદમ થાકીને લોકપ્રોપ થઈ જાઓ. તમે એવું સાબિત કરો છો કે હું સાચો હતો, દિવસ આવો તણાવયુક્ત હતો, કાર્ય આવું જ હતું, અઘરું હતું, ખૂબ જ અઘરું હતું, એકદમ ભયંકર દિવસ, એ તમારા શરીરને થકવી નાખે છે. દેટ્સ વોટ